નમસ્કાર, સુપર ફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. અરવલ્લીના મોડાસા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને હડતાળ પર ઉતરી ગયા છે. દુબઈમાં વર્લ્ડ મિક્સ માર્શલ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવી વિજેતા થયેલા મુસા રહીશ દેવગણબારી આવી પહોંચતા તેનું સન્માન કરાયું હતું. ચોટીલામાં રાત્રિના સમયે બે દુકાન અને એક હોસ્પિટલના તારા તૂટ્યા. રોકડ રકમ સહિતની ચોરી. પોલીસે કાર્યવાહી હાથ ધરી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ પ્રાંતિજ પખડ દ્વારા સદભાવ બેઠક યોજાઈ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે શ્રી કૃષ્ણ મંડળ દ્વારા શ્વાન માટીના લાડુ બનાવીને ઉત્તરાયણ પર્વે વિતરણ કરવાનું સુંદર આયોજન. દીવ મુલાકાતના ત્રીજા દિવસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે દીવના પોર્ટુગીઝ સમયના કિલ્લા ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શોનું ઓપનિંગ કરવામાં આવ્યું. પંચમહાલ જિલ્લાના ગોરધરા નિરકારી સક્ષમ ભવન નિરકારી ભક્તોએ કોરોનાના કાળમાં ઉત્સવપૂર્વક રક્તદાન કરીને અનોખો સેવાનું કાર્ય કર્યું. માઉન્ટ આબુમાં -2 ડિગ્રી તાપમાન, જ્યારે ગુરુ શિખરમાં -5 ડિગ્રી તાપમાન જતા સર્વત્ર બરફના પડો જામ્યા. સુરતમાં કોરોનાના અત્યાર સુધીમાં 48,671 કેસ નોંધાયા. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 9,850 કેસ નોંધાયા. અમેરિકામાં ટ્રમ્પે COVID-19 રાહત બિલ પર કરી સહી. ચોટીલાના પારિયાદમાં 14 વર્ષની બાળકી પર દુષ્કર્મ. કાતિલ ઠંડીને લઈને વૈષ્ણોદેવી અને મસૂરીમાં ભારે હિમવર્ષાદ. ખેડૂત આંદોલન 32 દિવસથી ચાલી રહ્યું છે, ત્યારે પંજાબમાં વધુ એક ખેડૂતે ઝેર ખાઈને આપઘાત કરી લીધો છે. કોલ્ડ વેવને કારણે ઠંડી જારી રહેશે. હવામાન વિભાગ ગાંધીનગર 7.5 અને કંડલામાં લઘુત્તમ તાપમાન 5.5 ડિગ્રી. નરોડામાં ક્રિકેટ પર સટ્ટો રમનાર રાણીપના યુવકની ધરપકડ. તપાસમાં 4 નામ ખુલ્યા. પોલીસે શોધખોળ આદરી. હિરેન પટેલ હત્યા કેસ મામલે એટીએસે વધુ એક આરોપી ગુંડારાની કરી ધરપકડ. મુંબઈના ધારાવીમાં થયા કોરોનાના કેસો 0. અજય દેવગણે ટ્વીટ કરીને જણાવ્યું. સુરતમાં દિવસે કડિયા કામ કરી રેકી કરી રાત્રે બાઇક ચોરતો ઈસમ ઝડપાયો. 30 બાઇક જપ્ત. વડાપ્રધાને શરૂ કરાવી દેશની પહેલી ડ્રાઈવરલેસ મેટ્રો. દિલ્હીને ડ્રાઈવરલેસ મેટ્રોની ભેટ. પીએમ મોદીએ કહ્યું 2025 સુધીમાં 25 શહેરોમાં મેટ્રો દોડવાનું લક્ષ્ય. તો આ સાથે સમાચાર સુપર ફાસ્ટ અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZSTV.